आज है दो फरवरी यानी कि जल प्लावित विस्तार दिन ऐसे में भाईली में फणकर निवास के बच्चे और उनके अभिभावकों की ओर से का पूजा अर्चना करते हुए जल प्लावित विस्तार दिन को मनाया गया दो तो फरवरी को जल प्लावित विस्तार दिन मनाया जाता है जिसके तहत भाईली इलाके में अनोखा आयोजन करवाया गया दरअसल भाईली में मौजूद वनकरवास के बच्चे और उनके अभिभावकों की ओर से तालाब की विधि पूर्वक पूजा अर्चना करने का आयोजन किया गया था जिसके तहत तालाब में देश की सात जितनी नदियों के पवित्र पानी को अर्पित किया गया जिसके बाद तालाब की पूजा करवाई गई तालाब की पूजा करने के बाद बच्चों की ओर से तैयार એ ગયે નૃત્યો કી પ્રસ્તુતિ ભી કી ગઈ વિશ્વ જળાશય દિવસ એટલે કે આજે બીજી ફેબ્રુઆરી પક્ષી મિત્ર મંડળ શ્રી હિતાર્થભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા વર્ષોથી આ ક્ષેત્રમાં આવેલી નાની તલાવડીનું જતન અને રક્ષણ કરવામાં આવે છે અને સાથે સાથે અહીંયા એસી થી એકસો દસ જેટલી પ્રજાતિના વિવિધ પક્ષીઓ આવી અને નિવાસ પણ કરે છે અને આવા સુંદર રમણીય આ તલાવડીના ક્ષેત્રની અંદર આ પક્ષીઓનો કલરવજ આપણા મનને શાંત કરે છે વિશ્વ જળાશયના આ પવિત્ર દિવસે એક નવતર પ્રયોગ આ રીતે જાહેર રીતે કરવામાં આવેલો હોય એવો આ પ્રથમ પ્રથમ પ્રસંગ છે અને આજના દિવસે જળ દેવતાની પૂજા કરવામાં આવી દેવતાની પૂજા કરવામાં આવી ભારત વર્ષની અંદર અડસઠ તીર્થો છે અને સાત પવિત્ર નદીઓ છે એ સાતે પવિત્ર નદીઓના જળ મિશ્રિત કરી અને દુગ્ધાભિષેક કરી આ તલાવડીની પૂજા કરવામાં આવી આ તળાવનું રક્ષણ થાય અને વિવિધ જીવોને જે આ જીવન આપે છે એના માટે અનેક પ્રજાતિઓના જે અહીંયા પક્ષીઓ આવે છે એ પક્ષીઓને પણ અહીંયા સુંદર રીતે આ જગ્યા ઉપર વિશામો મળે એવું આ જગ્યા ઉપર પ્રતિજ્ઞા કરી આ જગ્યાનું આ તળાવનું રક્ષણ કરવા માટેની એમની સમગ્ર ટીમ દ્વારા જે પ્રશંસનીય કાર્યક્રમ કરવામાં આવે છે એ અત્યંત સરાહનીય છે તમામ સમાજના લોકોએ આવી રીતે પોતાના ક્ષેત્રમાં આવેલા તળાવનું યોગ્ય રીતે જતન કરવું જોઈએ જેથી કરી પક્ષીઓને નિવાસ સ્થાન મળે અને વિશેષ કરીને સ્વચ્છતા જળવાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ન કરીએ એની માટે પણ પ્રતિબદ્ધતા આપણે લેવી જોઈએ પ્રતિજ્ઞા લેવી જોઈએ વિશેષ કરી જળ એ જ જીવન છે જીવનનું મહત્ત્વ આપણને પાણી દ્વારા સમજાય છે આપણા શરીરમાં પણ સિત્તેર ટકા પાણી છે સમગ્ર પૃથ્વી ઉપર પણ એંસી ટકા પાણી છે પાણીનું કેમિકલ સૂત્ર એસ ટુઓ થાય એવું આપણને ખબર છે પણ આપણને બનાવી શકતા નથી એ નેચરલ સ્તોત્ર છે તો તમામ જલના જેટલા પણ સ્તોત્ર છે એનું રક્ષણ કરવું એ જ આપણા માનવ તરીકેની આપણી ફરજ છે આજે વિશ્વ જળાશય દિવસે ભાઈલી ગામમાં આવેલા આ તલાવડીની અંદર અમે પણ જળ દેવતાની પૂજા કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે અમે જળનું સંરક્ષણ કરી શકીએ અને પક્ષીઓનું જતન કરી શકીએ શું આજે વર્લ્ડ વેટલેન્ડ ડે એટલે કે વિશ્વ જળ પ્લવિત પ્રદેશનો દિવસ છે જળાશય દિવસ અલગ હોય છે જળ પ્લવિત પ્રદેશનો દિવસ છે એટલે કે વેટલેન્ડ એટલે જ્યાં પાણી હંમેશા રહેતું હોય અને એ જે જમીન હોય એને જળ પ્લવિત પ્રદેશ કહેવાય આપણી સંસ્કૃતિમાં જળાશયોને બહુ જ માન આપવામાં આવે છે અને જેટલી પણ સંસ્કૃતિઓ જ્યાં ઊભી છે આજે પણ એ નદી અને બીજા જળાશયોના કિનારે ઊભી તો આપણી સંસ્કૃતિને યાદ કરતાં આજનો આખો જે કાર્યક્રમ હતો એ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો જેમાં લોકોને એક જ સંદેશો આપવો હતો કે આપણા તળાવો અને નદીઓ છે એ આપણે એને એક દેવતાનું સ્વરૂપ આપીએ છીએ આજે આ બાળકો એક નવો ચીલો ચાત્ર્યો છે કે નદી અને તળાવની પૂજા એ લોકોએ કરી અને એ લોકોને આજે જે શીખ મળી છે કે નદી અને તળાવમાં જો કચરો ફેંકીશું તો આપણી સંસ્કૃતિ પણ ક્યારેક ને ક્યારેક આપણે ખોઈ બેસીશું અને સંસ્કૃતિ સાથે આપણું જીવન પણ એટલું જ ખતરામાં આવી જશે આ જે તળાવ છે એની સાથે બાળકો છેલ્લા ચાર વર્ષથી જોડાયેલા છે ચાર વર્ષમાં અનેકવાર એ લોકોએ તળાવ સાફ કર્યું છે કચરો જે છે એ સાફ કર્યો છે અને એની આસપાસ જે પક્ષીઓ આપ અત્યારે એનો કલરવ સંભળાઈ રહ્યો છે લગભગ એંસીથી સો જેટલા અલગ અલગ જાતના પક્ષીઓ અહીંયા આવે છે અને એ લોકો ફક્ત એક જ પ્રયાસ કર્યા છે કે આ તળાવ જે છે એને બાકી બધા તળાવોને જેમ સિમેન્ટ અને કોન્ક્રીટના પેવર બ્લોક નાખીને ત્યાં બાળકોને રમવા માટેના સાધનો ઊભા થાય અથવા તો વોકવે બનાવવામાં આવે છે એવું તળાવ એ લોકોને નથી જોતું પણ એ લોકોને આ પક્ષીઓ માટે એક તળાવ જોઈએ છે એટલે એ આ તળાવ જે છે એને કુદરતી રીતે જે લોકો પાછું સજીવ કરવાની પર આખી એક એ લોકોની મુહિમ ચલાવી રહ્યા છે અપડેટ ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર